બહારધારી વાહનોને લઈને બાજવાથી કોયલી સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે। વડોદરા શહેરની ઉત્તરે આવેલા બાજવાથી કોયલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલ અતિ ગંભીર હાલતમાં છે। જે રસ્તાને આઈસીયુમાં મૂકવામાં આજે એવી હાલત થઈ ગઈ છે। રસ્તા ઉપર ગુજરાત રિફાઇનરી તેમજ તેમાં ચાલતા કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના અત્યંત બહારધારી વાહનો જેવા કે જેસીબી હાઇડ્રા હેવી ટ્રકો તેમજ ટ્રક અને ટ્રેલરોમાં બહારધારી સામાન લોડિંગ થતું હોય છે। જે બહારધારી વાહનો એકમાત્ર આ જ રસ્તા ઉપરથી અવર જવર કરતા હોય સમગ્ર રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે અને પાણી ભરાઈ ગયા છે। આ રસ્તા ઉપર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરેલ નથી, જેથી સતત પાણી ભરાયેલું રહે છે। આ વિસ્તારમાં સંખ્યાબંધ શાળાઓ આવેલી છે। કોયલી, અનગઢ, ધનોરા, જસાપુર, શેરખીના અસંખ્ય વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપર થઈને શાળામાં જતા હોય છે। તે તમામ બાળકોને રસ્તાના કારણે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તેઓના ગણવેશ પણ બગડી જતા હોય છે અને કેટલાય બાળકો રસ્તાના લીધે ખાડાઓમાં પડી જવાથી ઘાયલ પણ થયેલ છે। અકસ્માતોનો ભોગ પણ બનેલ છે। રસ્તો કોયલી તરફ ગામેથી બાજવાને જોડતો એકમાત્ર રસ્તો છે અને આ રસ્તા ઉપર અસંખ્ય જાહેરજનો અને કંપનીમાં કામ કરતા કામદારો પણ અવર જવર કરતા હોય છે। આ બીમાર રસ્તાના કારણે સમગ્ર જનતાને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ રસ્તો મહાકાય ઉદ્યોગ ગુજરાત રિફાઇનરીમાં ચાલતા કોન્ટ્રાક્ટરો અને ગુજરાત રિફાઇનરીના વાહનોના કારણે બગડેલ હોય સંબંધિત સત્તાધીશો સત્વરે આ બાબતને ધ્યાનમાં લઈ યુદ્ધના ધોરણે સદર બિસ્માર રસ્તાનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે રીતે કામગીરી કરે તેવી માંગ ઉઠી રહી છે। વહેલી તકે આ અંગે યોગ્ય પગલાં નહીં લેવાય તો બિસ્માર રસ્તાના સમારકામ માટે ઉચ્ચ રજૂઆત સહિત ગાંધી ચિંધ્યા માર્ગે આગામી દિવસોમાં ચક્કાજામના કાર્યક્રમ આપવાની ફરજ પડશે। તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રિફાઇનરી સત્તાધીશો અને રોડ રસ્તાને સંબંધિત સરકારી અધિકારીઓની રહેશે તેમ કોલીના સરપંચ રણજીતસિંહ જાદવે જણાવ્યું હતું। આ 52 ગોમનો રસ્તો છે, હમણાં રિપેરિંગ કરાયો હતો તો આજે એક વાત છે કે આ પાછો હતો એવો બગડી ગયો છે। હા, આ કેમ બગડી જાય છે? આ બગડી જાય સાધનો છે તો આ જે આ ગાડીઓ આ જે પ્રોજેક્ટ પડ્યો છે પ્રોજેક્ટ વાળાને લીધે છે તો આ બધું બગડે છે। કોનો પ્રોજેક્ટ છે આ? પ્રોજેક્ટ આ રિફાઇનરીનો, રિફાઇનરીનો। હા, તમારે સત્તાધીશોને શું કહેવું છે? હવે અમારે હે તો આને મેં શું છે 24 કલાક ગાડો ચાલુ ને ચાલુ રહેશે સાહેબ। 24 કલાક ચાલુ ને ચાલુ રોડ ઉપર માર પથાર હે તો સાધનો ચાલે એટલે રોડ શું ચાલે સાહેબ? શું નામ તમારું? નગીનભાઈ। અને કઈ જગ્યા છે? હે, આ બાજવાથી કોયલી જવાની આજ રોજ આ સાઈડે રિફાઇનરી ચાર રસ્તાથી લઈને કોયલી તરફ જવાય અને આ બાજુ બાજવા તરફ જવાય। તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો ખરાબ થઈ ગયો છે રિફાઇનરીના નવા પ્રોજેક્ટના લીધે। રિફાઇનરીની અંદર જે નવા નવા જે કોન્ટ્રાક્ટરો આવ્યા છે એમના બહારધારી વાહનોના કારણે આ કાળા પડી ગયા છે। લગભગ 2-2.5 ફૂટના 3-3 ફૂટના કાળા તમે જોઈ શકો છો અને અમારા ગામના અને આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ અહીંયાથી લઈને બાજવા મહીરેવા વાકડ અને બી ઠક્કર વિદ્યાલયમાં શાળાએ જાય છે। હવે શાળાએ જતી વખતે આ લોકોને એટલી બધી તકલીફ પડે છે જે સ્કૂલ ડ્રેસ એ લોકોના આ છાટાથી આ કિચડથી એમના સ્કૂલ ડ્રેસ બગડે છે અને અમારા છોકરાઓ કિચડમાં પડે છે। હવે તમે જોઈ શકો છો આ તમે જુઓ આ કોઈ બોલવાવાળું છે નહીં, પ્રશાસન પણ જોયો અને આ જે ખાડાનું નિર્માણ જે થયું છે એ રિફાઇનરીના બહારધારી વાહનોથી થયેલું છે, એના કોન્ટ્રાક્ટરોના બહારધારી વાહનોથી થયેલું છે। તાત્કાલિક ધોરણે આનું નિર્માણ નહીં કરે તો અમે ઉપર થકી રજૂઆત કરીશું કાં તો પછી અમે ગાંધી ચિંધ્યા આંદોલન કરીને આ રોડ રસ્તા આંદોલન કરીશું। જય હિન્દ, જય ભારત।